कोंबड़ी में, त्यारे कीधेलो माताजी ने अने पिताजी ने कि भाई आ जगह ऊपर खोदकाम करता नहीं तो मारो समय त्यांथी पूरो थाशे तमारथी। एवो मेखण दादा કીધેલું, મેખણ દાદાએ કીધેલું 13 વર્ષની ઉંમરે, 13 વર્ષની ઉંમરે। અચ્છા, પછી ગાયું ચરાવતા હતા એનો ખોદકામ ચાલુ હતો ત્યારે એને ઈ ખોદકામ કર્યો ને એને ચાર વસ્તુ કીધેલી, જમીનમાંથી ચાર વસ્તુ નીકળેલી। મેખણ દાદા જંગલમાંથી ખબર પડી કે આ વસ્તુ ના પાડી, કે આ વસ્તુ ખોદકામ થયો છે, એમાંથી ગાયું વાછડાને મૂકી ને આવે છે ઘરે। ઘરે કહે છે કે તમને ના પાડી હતી કે આ જગ્યાનું ખોદકામ ન કરતા, આ ખોદકામ કર્યો, હવે મારો સમય તમારાથી પૂરો થાય છે, ત્યાંથી સીધા માતાના મળી જાય છે। મેકંડાડા ત્યાં 12 વર્ષે તપસા કરે છે, સેવા આપે છે ગુરુ ગંગારામની, ત્યાંથી એને દીક્ષા આપે છે ગુરુભાઈ, ગુરુ દીક્ષા આપે છે। એ છત્રીકુળના ભટ્ટીકુળના છે, ભટ્ટીકુળના મેકંડાડા છત્રીકુળના ભટ્ટીકુળના છે, તો એને દીક્ષા આપે છે। કાપડી બાનો મળે છે, કાપડીનો બાનો આપ્યો કાપડીનો, એટલે કાપડી સંપાદમાં આવી ગયા। ત્યાંથી એને ઘણો સમજાવે માતા પિતા, તો માન્યા નહીં, તો એ એકનો બીજો ન થયા કે મારો સમય થઈ ગયો, તમારો હતો એટલા દી એ હવે મારો સમય થઈ ગયો પૂરો, હવે હું હાલીશ નહીં। ત્યાંથી પછી ગુરુ એને કહે છે કે ભાઈ હવે તમે બિલખા જા। ત્યાંથી મેકણ દાદા બિલખા નીકળે છે, બિલખા જાય છે, ત્યાં 12 વર્ષ તપસા કરે છે, ત્યાં ગુરુ દત્તાત્રી મળે છે, એને કાવડ આપે છે કે આ સેવા કરો, માનવ સેવા, તમારું અન્ન ક્યારે આ કાવડમાંથી ખૂટશે નહીં, એમ કરીને હું આ સેવા કરી છે। એમ કરતે કરતે 52 ધૂણા કરતે છેલ્લી બાકી ધ્રંગમાં આવે છે। પછી ધ્રંગમાં આવે છે ત્યારે માતા અને એનો ભાઈ પતોજી એ એને સો નીકળે છે મેકણ દાદાને મળવા માટે, કોંપડીથી આવ્યા અહીંયા, સાંજવાસ થઈ ગઈ છે, એની વેલ છોડી છે, વેલ છોડીને કે રાતના આપી વાસો અહીંયા કરી, સવાર થાય એટલે આપણે મેકોજી કને મળવા માટે નીકળશું, એમ કરી રાત થઈ છે। રાતના રોકાણા સવાર થઈ, ત્યારે સવાર થઈ તો મેં પતોજીને કહે છે કે પતોજી પાણી ભરી આવો, તો આપણે મેકોજીને મળવા માટે જાઓ છે, હવે આપણું સમય થઈ જાય, એમ કરીને પતોજી જ્યારે આ તળાવ છે બાજુમાં, આપણો માતાજીની બાજુમાં તળાવ છે, એ પાણી ભરવા જાય છે ને એને પાસ થયો એવો અધસ થયો એને, તો એ એમણે ને એમ તળાવમાં ડૂકી લગાડી સિંધગામ પાકિસ્તાનમાં જોગ ગામમાં નીકળ્યા। ત્યારે પતનશાહ પીરને એને શાહ કલંદરે બાંધો, માને થયો કે છોકરાને પાણી ભરવા મોકલે હજી કેમ ના આવે, એની શોધખોળ કરે છે, ત્યાં તો પતો ન લાગો, ત્યારે કહે છે કે આ શું, કે ત્યારે એને ધ્યાન ધર્યું માતાજી, ત્યારે એને દેખવામાં આવ્યો એક છોકરો મારો ધ્રંગમાં સમાધિ લીધું, એક જોગ ગામમાં નીકળી ગયો, બસ એવું મારે ક્યાંય નથી જવું, એમ માતાજી કે ધરતીમાંને સમરણ કરશે, ધરતીમાંને જગ્યા આપે છે અને જીવત સમાધિ લીધી 1786 પહેલેથી સેવા કરીએ છીએ, માતાજી નો દર ભાદર મહિને એની તિથિ ઉજવીએ છીએ। હું તમને કહું અહીંથી કઈ જગ્યાથી વસ્તુ નીકળી હતી, ત્રણેય ખોદકામ કઈ જગ્યા કર્યું હતું? હું આવ્યું ધ્રંગમાં, ના ઓલી વસ્તુઓ કઈ નીકળી હતી માતાજીની, ઓલી ના પાડી હતી છતાં ઈ મેકણ દાદા જે દાટેલી હતી ને જૂની પુરાણ, ઈ તો જુગ જુગ ના અવતારી છે મેકણ દાદા, બરાબર, જુગ જુગ ના અવતારી લક્ષ્મણ નો અવતાર છે। વસ્તુ કઈ જગ્યા થી? ખલકો ને ટોપી ટોપી ને બધો નીકળ્યો ને એની જગ્યા, ત્યાં તમે ધ્રંગમાં જાઓ ને, અને ધ્રંગમાં ધ્રંગ જઈને આવ્યા, ધ્રંગમાં નહીં, એનું જન્મ સ્થળ ખોંભડી, ખોંભડી નેત્રાની બાજુમાં આવે, ખોંભડી નો તમારો ખોંભડી ગામ આવશે, સમાધિ છે ત્યાં બધું મળી જાય।